हेलो माय डियर गर्ल्स एंड बॉयज, स्टैंडर्ड 8 इंग्लिश यूनिट 3। व्हाट वेर यू डूइंग, तमे शू करी रहा हता। अहीं एक पिक्चर आपेलू छे यूनिटनी स्टार्टिंग मा। ते पिक्चर ने बराबर ध्यान थी, जो तमारी पासे बुक होय तो तेमा जोवानू छे बराबर ध्यान थी। तो पिक्चर मा एक શું આપેલું છે, મેરી ગો રાઉન્ડ, જે ખૂબ જ મોટું છે। આ એક ચકડોળનું ચિત્ર છે, પરંતુ ચકડોળ ખૂબ જ મોટું છે, તો ઇંગ્લિશમાં તેને કહીશું જાયન્ટ વ્હીલ। તેના આધારિત કેટલા ક્વેશ્ચન આન્સર છે તે આપણે કમ્પ્લીટ કરવાના છે બુકમાં। એક્ટિવિટી વન, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। નંબર વન, What do you see in this picture? तो आपणे लखवानुं, यूनु आई थी जैसे आई सी। हवे आंसर शुं जोयुं हतुं, जायंट व्हील इन दीस पिक्चर। तो आई सी पछी जवाब जायंट व्हील इन दीस पिक्चर, तो लखवानो छे। नंबर टू, वेर इज इट फाउंड, तमे तेने क्यां जोयुं हतुं। वेर, तो आपणे खास करीने तेने मेळामां जोईए छीए। तो इट इज फाउंड इन फेर्स, एटले के मेळाओ, ते मेळाओमां होय छे। नंबर थ्री, हेव यू इवर टेकन अ राइड इन इट, शू तमे तेमां राइड एटले के सवारी करेली छे। जो करेली होय तो ज चौथा क्वेश्चन नो आंसर तमे आपी सकशो, ना करेली होय तो तमे चौथा क्वेश्चन नो आंसर आपी सकशो नहीं। तो करेली होय तो यस लखवानो, यस आई हेव, और ना करेली होय तो एम लखवानो, नो आई हेव वन। तो अहीं आपणे लखीशुं यस आई हेव। क्वेश्चन फोर, टेल मी योर क्लास अबाउट योर एक्सपीरियंस राइडिंग ऑन इट, तमारा वर्गमां तमारो अनुभव कहो जारे तमे ते सवारी करता हता मोटा चकडोळनी अंदर, तेनो જવાબ કહો, વર્ણન કરો। ઇટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ, તે ખૂબ અદ્ભુત અનુભવ હતો। એઝ ધ જાયન્ટ વ્હીલ સ્લોલી સ્ટાર્ટેડ, જાયન્ટ વ્હીલ ધીમેથી સ્ટાર્ટ થતું હતું। આઈ એન્જોયડ ધ ફિલિંગ મીન્સ અનુભવ ઓફ ગોઈંગ અપ, તે જઈ રહ્યું હતું, પસાર થઈ રહ્યું હતું ત્યારે મને આનંદનો અનુભવ થતો હતો। When I reached a right at the top, જ્યારે તે સૌથી ઉપર જાય છે, સૌથી ઉપર વચોવચ, it was a little scared, અને હું ભયભીત થઈ ગયો હતો। Everything looked so tiny from up there, બધા જ લોકો નાના દેખાતા હતા ત્યાંથી। As the giant wheel came down, જ્યારે giant wheel નીચે આવે છે, આવતું હતું, ઇટ આઈ વોઝ અ લિટલ રિલેક્સ્ડ, મને થોડોક શાંતિનો અનુભવ થતો હતો। આઈ રિયલી એન્જોયડ ધીસ રાઈડ, મેં ખરેખર એક આનંદની સવારી કરી હતી। તો અહીંયા આપણે એક્સપિરિયન્સનું વર્ણન કરવાનું હતું જે કરી દીધું। ડિયર ચિલ્ડ્રન, એક્ટિવિટી ટુ, રીડ ધીસ સ્ટોરી, સ્ટોરી વાંચવાની છે, નાની સ્ટોરી છે પણ સારી છે। વિનુ, સ્ટોરીનું નામ છે વિનુ। વિનુ ક્લાઇમ્બડ અપ અ ટ્રી, વિનુ ઝાડ ઉપર ચડ્યો હતો। હી સેટ ઓન અ બ્રાન્ચ, તે એક ડાળ પર બેઠો હતો। હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ, તે એ જ ડાળ કાપી રહ્યો હતો। એન ઓલ્ડ મેન, તે જે ડાળ પર બેઠો હતો તે જ ડાળ તે કાપી રહ્યો હતો। એન ઓલ્ડ મેન સો ધ બોય, એક વૃદ્ધ માણસે તેને જોયો, છોકરાને વિનુને। હી સેડ, તેમણે કહ્યું, ઓ વિનુ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ, અરે વિનુ તે ડાળ કાપવાની રહેવા દે, કાપીશ નહીં। યુ વિલ ફોલ, તું નીચે પડીશ। ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન, તે છોકરો એ વૃદ્ધ પર હસ્યો। હી ડીડ નોટ ફોલો ધીસ એડવાઇસ, તેની સલાહનું પાલન કર્યું નહીં। હી કન્ટિન્યુ ટુ કટ ધ બ્રાન્ચ, તે જે હતો વિનુ તેને તે ડાળ કાપવાની ચાલુ જ રાખી। હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ, તે નીચે પડ્યો
एंड अने ब्रॉक हिज लेग तेना तेनो पग भांग्यो। જ્યારે કોઈ સલાહ આપણા સારા માટે આપતું હોય તો આપણે તેનું પાલન કરવું જોઈએ, પરંતુ વિનુએ તેમની વાત તે વૃદ્ધની વાત માની હતી નહીં, તો તેને શું હાલત થઈ, તે નીચે પડ્યો અને તેનો પગ ભાંગી ગયો। નાઉ લુક એટ ધ ફોલોઈંગ પિક્ચર્સ, નીચે આપેલા ચિત્રોને જુઓ એન્ડ રાઇટ એપ્રોપ્રિએટ સેન્ટેન્સીસ બિલો ઇચ પિક્ચર, તેના નીચે યોગ્ય વાક્ય લખવાનું છે જે આ સ્ટોરીમાંથી જ આવશે, તો તેને આપણે લખવાનું છે। આ પિક્ચરની અંદર શું કરે છે, વિનુ વૃક્ષ પર બેઠો છે અને તે પોતાની ડાળ કાપી રહ્યો છે, તો આપણે આ પેરેગ્રાફમાંથી આવશે। વિનુ ક્લિમ્બડ અપ અ ટ્રી, હી સેટ ઓન અ બ્રાન્ચ, હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ, ત્યાં સુધીના ત્રણ સેન્ટેન્સ એ પહેલા પિક્ચરમાં આવશે, તો તે તો અહીંયા આપણે તે ત્રણે ત્રણ સેન્ટેન્સ પહેલી ત્રણ લાઈન છે અહીંયા લખવાની રહેશે। વિદ્યાર્થી મિત્રો, આ કામ તમારે જાતે કરવાનું રહેશે। એના પછીના પિક્ચરમાં એટલે કે બાજુના પિક્ચરમાં આવશે, એના નીચેનું પિક્ચર હવે જોવાનું થશે, તો જે વૃદ્ધ છે તે તેમને તે વૃદ્ધના બાજુનું પિક્ચર જોવાનું આવશે કે વૃદ્ધ જે છે એ તે છોકરાને જુએ છે। એન્ડ ઓલ્ડ મેન સો ધ બોય, ફક્ત એક જ લાઈન અહીંયા લખવાની થશે, એન ઓલ્ડ મેન સો ધ બોય અહીંયા થશે। એના પછી આવશે વિનુને કંઈક કહી રહ્યા છે વૃદ્ધ, તો આવશે હી સેડ ઓ વિનુ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ યુ વિલ ફોલ, તે અહીંયા આવશે લાઈન। એના પછી તે હસી રહ્યો છે વિનુ, તો આવશે ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન, હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ, તે હસ્યો અને તેમની સલાહનું પાલન કર્યું નથી, એ અહીંયા લખવાનું થશે નીચેના પિક્ચરમાં। એના પછી અહીંયા જે ચિત્રમાં છે તે તેની ડાળ કાપવાનું ચાલુ જ રાખે છે, તો આવશે હી કન્ટિન્યુ ટુ કટ ધ બ્રાન્ચ, તે તેની ડાળ કાપવાનું ચાલુ જ રાખે છે। અને પછી લાસ્ટમાં શું સિચ્યુએશન થાય છે જુઓ, હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ, તે નીચે પડે છે અને તેનો તે પગ ભાંગી જાય છે। તો આ તમારે લાઇન્સ અહીંયા તમારે જાતે પેરેગ્રાફના આધારે લખવાની રહેશે સ્ટોરીના આધારે। આટલા આજના વિડીયો પૂરતું, એક્ટિવિટી 1 અને 2 જ આ કમ્પ્લીટ તમારે કરવાની છે, જે નીચે સેન્ટેન્સ લખવાનું છે। નેક્સ્ટ વિડીયોમાં મળીશું।